નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ એપ્રિલ બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ આઈએમપી કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો તમે આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરો જોવાનો આગ્રહ રાખજો તેમજ મિત્રો આજના આ વિડીયોની તેમજ અગાઉના બધા વિડીયોની પીડીએફ ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે જણાવવાનું કે જે મિત્રો આ વિડીયોને પહેલીવાર જોઈ રહ્યા હોય અથવા તો જે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો ચલો મિત્રો શરૂ કરીએ તાજેતરમાં નેશનલ મેરીટાઇમ ડે ઓફ ઇન્ડિયા બે હજાર ઓગણીસ ક્યારે મનાવવામાં આવ્યો તાજેતરમાં નેશનલ મેરિટાઈમ ડે ઓફ ઇન્ડિયા બે હજાર ઓગણીસ ક્યારે મનાવવામાં આવ્યું તો મિત્રો આપણો જવાબ રહેશે પાંચ એપ્રિલ પાંચ એપ્રિલના રોજ આપણો રાષ્ટ્રીય સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે જેને ઇંગ્લિશમાં નેશનલ મેરિટાઈમ ડે કહે છે મિત્રો આની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ જોઈએ તો ઓગણીસો ઓગણીસમાં યાદ રાખજો મિત્રો ઓગણીસો ઓગણીસમાં એસેસ લોયલ્ટી કરીને જહાજ હતું જે કઈ કંપનીનું હતું સ્કી ઇન્ડિયા ટીમ નેવિગેશન કંપની યાદ રાખજો જહાજનું નામ હતું એસએસ લોયલ્ટી તે ભારતથી યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ ગયું હતું ત્યારથી આની હિસ્ટ્રી શરૂ થાય છે અને પાંચ એપ્રિલ ઓગણીસો ચોસઠમાં આ પહેલીવાર રાષ્ટ્રીય સમુદ્ર દિવસ મનાવવામાં આવ્યો હતો એટલે કે નેશનલ મેરિટાઈમ ડે પાંચ એપ્રિલ ઓગણીસો ચોસઠથી મનાવવાની શરૂઆત થઈ હતી એટલે કે ચોપ્પન વરસ થઈ ગયા છે મિત્રો તમે અહીંયા જોઈ શકશો અને એની થીમ શું છે જે નેશનલ મેરિટાઈમ ડે છે બે હજાર ઓગણીસ તેની થીમ છે ઇન્ડિયન ઓશિયન ધ ઓશિયન ઓફ ઓપોર્ચ્યુનિટી યાદ રાખજો મિત્રો થીમ ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્ડિયન ઓશિયન એન્ડ ઓપો ઓશિયન ઓફ ઓપોર્ચ્યુનિટી મિત્રો હવે અહીંયા આપણે વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશે તો મિત્રો આપણે માર્ચ મહિનાના સોરી એપ્રિલ મહિનાના અત્યાર સુધીના જે પણ ઇમ્પોર્ટન્ટ ડે હતા તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો પહેલી એપ્રિલ તો પહેલી એપ્રિલ શું ઉજવાય છે તો પહેલી એપ્રિલ છે ઓડિશા દિવસ ઓડિશા રાજ્ય દિવસ પહેલી એપ્રિલને ઉજવામાં આવે છે મિત્રો ઓડિશા વિશે વાત થઈ તો તમને મને ખ્યાલ હશે કે કંધમાલ હળદર છે ઓડિશાની ઓડિશાની જે કંધમાલ હળદર છે તેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યું છે બીજી એપ્રિલ છે બીજી એપ્રિલ છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ત્યારબાદ છે ચોથી એપ્રિલ તો ચોથી ચોથી એપ્રિલ છે ઇન્ટરનેશનલ માઇન્ડ અવેરનેસ ડે અને મિત્રો પાંચમી એપ્રિલ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે ઓફ ઇન્ડિયા એટલે કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી યાદ રાખવી તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષાઓ માટે તો તાજેતરમાં આરબીઆઈ દ્વારા જે રેપો રેટ છે તે ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે તેનો જવાબ છે છ ટકા ઓપ્શન બી સાચો જવાબ છે તાજેતરમાં જ રિઝર્વ બેંક દ્વારા રેપો રેપો રેટમાં પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો મિત્રો પહેલાં જે છ પોઈન્ટ પચીસ ટકા હતો તે ઘટીને અત્યારે છ ટકા થઈ ગયો છે અને મિત્રો રિવર્સ રેપો રેટ કેટલો છે તો રિવર્સ રેપો રેટ પહેલાં છ ટકા હતો પહેલાં રિવર્સ રેપો રેટ છ ટકા હતો જે ઘટીને હવે પાંચ પોઈન્ટ પંચોતેર ટકા થઈ ગયો છે મિત્રો યાદ રાખજો કન્ફ્યુઝ ના થતાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તો મિત્રો રેપો રેટ શું હોય છે તો રેપો રેટ શું હોય છે કે આરબીઆઈ બેન્કોને જે ઓછા દરની લોન આપે તેને રેપો રેટ કહેવાય છે તો રિવર્સ રેપો રેટ શું છે તો આરબીઆઈ બેન્કો જોડેથી જે ઓછા દરની લોન લે તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે તો અત્યારે હાલમાં હવે રી રેપો રેટ છે તે છ ટકા છે અને રિવર્સ રેપો રેટ જે આપણે કહીએ તે પાંચ પોઈન્ટ પંચોતેર ટકા છે મિત્રો હવે અહીંયા વાત થઈ છે આરબીઆઈની તો આરબીઆઈ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો આરબીઆઈ છે તેનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં કોલકાતામાં યાદ રાખજો મિત્રો આરબીઆઈની સ્થાપના કોલકાતામાં થઈ હતી પરંતુ હાલમાં એટલે કે તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો તેનું હેડક્વાર્ટર છે મુંબઈ મહારાષ્ટ્રમાં તેના હાલના ગવર્નર કોણ છે તો તેના હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ કેટલામાં નંબરના છે મિત્રો તો તે છે પચીસમાં નંબરના આમની પહેલા કોણ હતું આમની પહેલા હતું ઉર્જીત પટેલ તેઓ કેટલા નંબરના હતા ચોવીસમાં નંબરના અને એમની પહેલા કોણ હતું તો રઘુરામ રાજન તેઓ રાજમા નંબરના ગવર્નર હતા મિત્રો હવે એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રિઝર્વ બેંકના પ્રથમ બ્રિટિશ ગવર્નર કોણ હતું તો ઓસ્બોન સ્મિથ હતા તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ બ્રિટિશ ગવર્નર કહી શકે અને જો ભારતીય ગવર્નરની વાત આવે કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર તો તે છે સીડી દેશમુખ મિત્રો હવે અહીંયા આરબીઆઈનો લોગો જુઓ આરબીઆઈનો લોગો છે તેમાં જે આ ઝાડ છે તે એનું નામ શું છે જે ટ્રી છે તે પરીક્ષામાં એવું પણ પૂછાઈ ગયેલું છે તો તેને પામ ટી કહેવાય છે તાડનું ઝાડ કહી શકો નારિયેળી કે તાળ કહી શકો યાદ રાખજો મિત્રો પામ ટ્રી અને મિત્રો આ જે વાઘ છે તે કયો છે મતલબ આ જે પ્રાણી એવું પૂછે છે કે એનિમલ છે કયું છે તો તે વાઘ છે બેંગોલ ટાઈગર છે તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી મિત્રો વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ફિફા રેન્કિંગમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો તો ફિફા રેન્કિંગ તાજેતરમાં ચાર એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો તો તેનો જવાબ છે બેલ્જિયમ ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો ચાર એપ્રિલના રોજ ફિફાએ ફૂટબોલના જે રેન્કિંગ હોય છે તે જાહેર કરવામાં આવ્યા છે તેમાં બેલ્જિયમ છે તે પ્રથમ ક્રમાંકે છે ત્યારબાદ છે ફ્રાન્સ જે બીજા નંબર પર છે ત્યારબાદ છે ત્રીજા નંબર પર ઇટલી તો આપણું ભારત કયા સ્થાન પર છે તો આપણું ભારત છે એકસો એકમાં સ્થાન પર મિત્રો ટોટલ બસો અગિયાર દેશોનું લિસ્ટ છે જેમાં ભારત એકસો એકમાં નંબર પર છે તો મિત્રો મિત્રો ભારત વિશે વાત થઈ છે તો જે બસો અગિયાર છે તે આખા દુનિયાના દેશો વિશે વાત થઈ છે આખા દુનિયામાં જે છે તેમાં એકસો એક નંબર પર છે પરંતુ એશિયન કન્ટ્રી વિશે વાત કરીએ ભારતીય સોરી એશિયન દેશો વિશે તો તેમાં ભારતનું અઢારમું નંબર છે યાદ રાખજો મિત્રો હવે મિત્રો આ ફિફા વિશે વાત થઈ છે તો ફીફા વિશે થોડું જાણી લઈએ તો ફિફાના પ્રેસિડેન્ટ કોણ છે તો ફીફાના પ્રેસિડેન્ટ છે હાલના જિયાની ઇન્ફાટીઓ તેનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તો તેનું હેડ છે ઝ્યુરિચ સ્વિટરલેન્ડ પણ તેની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું સ્થાપના પૂછે તો પેરિસમાં ફ્રાન્સમાં એકવીસ મે ઓગણીસો ચારમાં પરંતુ તેનું હેડક્વાર્ટર કહીએ તો તે ઝ્યુરિચમાં જો હમણાં આપણે જે રીતે વાત કરી કે આરબીઆઈ છે તેની સ્થાપના થઈ હતી કોલકાતામાં પણ તેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં તે રીતે ફિફા છે તેની સ્થાપના થઈ હતી પેરિસ ફ્રાન્સમાં પરંતુ હેડક્વાર્ટર છે એનું એનું ઝ્યુરિચ સ્વિટરલેન્ડમાં તો મિત્રો તમારે આ બાબત યાદ રાખવી અને બીજી એક પણ બાબત છે મિત્રો ફિફાની આપણે વાત થઈ છે તો પહેલી વસ્તુ તો એ છે કે તમને ખ્યાલ હશે કે બે હજાર વીસનો જે અંડર સેવન્ટીન મહિલા ફૂટબોલ કપ છે તે ક્યાં યોજવાનો છે મેં આની આપણા કરંટ અફેરમાં ચર્ચા કરેલી જ છે તો બે હજાર વીસનો અંડર સેવન્ટીન મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ છે તે ભારતમાં યોજાવાનો છે મિત્રો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો બીજી એક બાબત એ છે કે જે એસ એસ એફએફ છે એસ એ એસ એફએફ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એના વિશે જે હમણાં મેચ હતી તે કોણ જીત્યું હતું તો તે ભારત જીત્યું હતું અને પાંચમી વાર જીત્યું હતું અને કઈ જગ્યાએ રમાઈ હતી તો તે નેપાળમાં રમાઈ હતી અને કોની સામે જીત્યા હતા તો નેપાળમાં રમાઈ હતી અને નેપાળની સામે જ ભારતે હમણાં જીત્યા હતા તો તમે મારા કરંટ અફેર જોતા હશો તો એમાં આપણે આ ચર્ચા કરેલી છે હવે મિત્રો આપણે ફૂટબોલ વિશે વાત થઈ છે તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આપણા ભારતીય ફૂટબોલ કેપ્ટન કોણ છે તો ભારતીય ફૂટબોલ કેપ્ટન છે સુનિલ છેત્રી અને તેઓને હમણાં જ ફૂટબોલ રત્ન આપવામાં આવ્યો છે યાદ રાખજો ફૂટબોલ રત્ન કોને આપવામાં આવ્યો હતો તેવું પરીક્ષામાં પૂછાઈ શકે છે તો સુનિલ છેત્રીજીને જેઓને કેપ્ટન ફેન્ટાસ્ટિકના નામે ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો કેપ્ટન ફેન્ટાસ્ટિકના નામે તેમને ઓળખવામાં આવે છે હવે મિત્રો આટલી આપણે ચર્ચા કરી લીધી હવે તમારા માટેનો એક સવાલ છે સિમ્પલ સવાલ છે જેની મેં અહીંયા ડિસ્કસ નથી કરેલી જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે જે આ ફીફા હું વાત કરું છું તો ફીફાનું ફૂલ ફોર્મ શું છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે છે તો જેને આપણે તેઓ કમેન્ટમાં લખશે ફીફાનું ફૂલ ફોર્મ મે મહિનામાં નેપાલ ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી ઇન્વેસ્ટમેન્ટ એક્સપો અને કોન્કલેવ ક્યાં આયોજિત કરવામાં આવશે તો મે મહિનામાં જે આ ઇન્ડિયા અને નેપાળ વચ્ચેની જે ફ્રેન્ચાઇઝી ઇન્વેસ્ટમેન્ટ એક્સપો જે કોન્કલેવ છે આ કોન્કલેવ કાઠમંડુમાં આયોજિત કરવામાં આવશે મિત્રો પંદર અને સોળ મેના રોજ આ કોન્કલેવ છે તે કાઠમંડુ એટલે કે નેપાળનું જે કેપિટલ છે ત્યાં આયોજિત કરવામાં આવશે તો મિત્રો તમારે યાદ રાખવું પંદર સોળ મે ના રોજ આ કોન્ક્લેવ કાઠમંડુમાં આયોજિત કરવામાં આવશે હવે મિત્રો અહીંયા કાઠમંડુ વિશે વાત થઈ છે એટલે કે નેપાળ વિશે વિશે તો તેના થોડી ચર્ચા કરી લઈએ તો કાઠમંડુ છે તે નેપાળનું કેપિટલ છે નેપાળની કરન્સી કઈ છે તો નેપાળની કરન્સી છે નેપાલી જ રૂપિયા ત્યાંના હાલના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તમે મારા કરંટ અફેર જોતા હશો તો આ બાબત હું અવારનવાર રિપીટ કરતો રહું છું તો કેપી ઓલી એટલે કે ખડગ પ્રસાદ ઓલી અને તેના પ્રેસિડન્ટ તો તેના પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી તો મિત્રો તમને એક બીજી બાબત પણ યાદ રહ્યું જોઈએ હું જ્યારે પણ નેપાળ વિશે ચર્ચા કરું છું ત્યારે આ વાત કરું જ છું કે સાર્ક જે છે તેનું હેડક્વાર્ટર નેપાળમાં આવેલું છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનિયલ કોર્પોરેશન જેનું ફૂલ ફોર્મ છે આ સાર્કનું હેડક્વાર્ટર છે નેપાળમાં કાઠમંડુમાં છે તો તમારે આ બાબત યાદ રાખવી મિત્રો હવે એક બીજી વાત છે કે ભારતમાં નેપાળના રાજદૂત કોણ છે ભારતમાં નેપાળના રાજદૂત છે નિલામ્બર આચાર્ય અને બીજી એક બાબત એ પણ છે કે તમને ખ્યાલ હશે કે હમણાં તાજેતરમાં જ નેપાળે સો રૂપિયાથી ઉપરની જેટલી પણ ભારતીય કરન્સી છે ભારતીય નોટો છે તેને બેન કરી દીધી છે તો એ પણ યાદ રાખવું પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે છે કે સો રૂપિયાની ઉપરની એટલે કે પાંચસો બસ્સો અને બે હજાર આ નોટોને નેપાળમાં બેન કરવામાં આવી છે અને એક બીજી બાબત છે નેપાળ વિશે કે રોહિત પુડિયલ કરીને છે એક ક્રિકેટર છે યાદ રાખજો આ પણ આપણે ચર્ચા કરી લીધી છે રોહિત પુડિયલ છે જે સૌથી ઓછી ઉંમરમાં સદી કરવાવાળા મતલબ સૌથી ઓછી ઉંમરમાં સદી કરવાવાળા વ્યક્તિ બન્યા છે યાદ રાખજો રોહિત પુડિયલ છે એ નેપાળના છે જેઓ સૌથી ઓછી ઉંમરમાં સદી કરવાવાળા વ્યક્તિ બન્યા છે આની પહેલાં આ રેકોર્ડ હતો તે આપણા સચિન તેંડુલકરના નામ પર હતો તેઓ આ રેકોર્ડ તોડી દીધો છે અને આપણે એ પણ ચર્ચા કરી હતી આપણા કરંટ અફેરમાં કે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું મિત્રો અહીંયા એવું વાત થઈ છે કે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પરંતુ તેનું આયોજન કરવામાં આવ્યું હતું કાઠમંડુ નેપાળમાં તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તાજેતરમાં પેટીએમ મનીએ સ્ટોક બ્રોકિંગની શરૂ કરવા કોની મંજૂરી મળી છે તો તાજેતરમાં પેટીએમ મનીએ સ્ટોક બ્રોકિંગ શરૂ કરવા માટે કોની મંજૂરી લીધી છે તો તેનો જવાબ આવશે સેબી ઓપ્શન સી સાચો જવાબ છે મિત્રો હવે પેટીએમ મની છે તેને આજે સેબીની પરમિશન મળી ગઈ છે એટલે તેના દ્વારા આપણે શેર માર્કેટમાં રોકાણ કરી છે તો પેટીએમ મનીમાં તમે જે મની નાખો તેના થ્રુ એટલે પેટીએમ મની જે હોય છે તેના થ્રુ જ શેર માર્કેટમાં રોકાણ કરી શકાય છે મિત્રો અહીંયા વાત થઈ છે પેટીએમ મની અને સેબી તો આ બંને વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સેબીનો લોગો તો સેબી છે તેનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પરીક્ષામાં અવારનવાર પૂછાઈ જાય છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેની સ્થાપના થઈ હતી બાર એપ્રિલ ઓગણીસો બાણુંમાં જેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં અને હાલના ચેરપર્સન છે અજય ત્યાગીજી અહીંયા બાજુમાં જોઈ શકો છો પેટીએમ જો પેટીએમ છે તેના હાલના એમડી અને સીઓ કોણ છે તો તે છે કુમાર ગુપ્તા અને સતીશકુમાર ગુપ્તા તેના હાલના એમડી અને સીઓ છે પરંતુ તેની સ્થાપના કરી કોણે તો તે હતા વિજય શેખર શર્મા અને બે હજાર દસમાં તેમણે પેટીએમની સ્થાપના કરી હતી પરંતુ પેટીએમ જે છે તેની પેરેન્ટ કંપની કઈ છે તો તેની પેરેન્ટ કંપની છે વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન હવે તમારે એક બાબત એ પણ યાદ આવી પેરેન્ટ કંપની નામ આવ્યું તેના પરથી તમને જણાવું કે જે ગૂગલ છે તેની પેરેન્ટ કંપની કઈ છે તમે ગૂગલ જે સર્ચ કરો છો ગૂગલ તેની પેરેન્ટ કંપની કઈ છે જે મિત્રોને આવડતું હોય તેઓ કમેન્ટ બોક્સમાં મને લખીને બતાવશે તાજેતરમાં ભારત અને ઇટાલી વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન ક્યાં યોજવામાં આવ્યું તો તાજેતરમાં ભારત અને ઇટાલી વચ્ચે ફોરેન ઓફિસ કન્ટલ કન્સલ્ટન્સન કન્સલ્ટેશન નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું ઓપ્શન બી સાચો જવાબ છે તો મિત્રો આ જે ભારત અને ઇટાલી વચ્ચે જે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન હતું તેનું સાતમું સંસ્કરણ હતું જેમાં ભારતનું પ્રતિનિધિત્વ આપણા વિદેશ મંત્રાલયના સચિવ એ જીતેશ શર્માએ કર્યું હતું મિત્રો હવે અહીંયા ઇટાલી વિશે વાત થઈ છે તો ઇટાલી વિશે થોડું જાણી લઈએ તો તમે અહીંયા જોઈ શકશો મેપમાં અહીં દેખાય છે ઇટાલી તો ઇટાલીનું કેપિટલ છે રોમ તેની કરન્સી છે યુરો અને ત્યાંના હાલના પ્રેસિડેન્ટ છે સર્જીઓ મેટારેલા ટ્રેન્ડિંગ આનો તમે ઉચ્ચાર તમારી રીતે કરી શકો છો પરંતુ તમારે યાદ રાખવું સરજીઓ મેટર એટલે ટ્રેન્ડિંગ તાજેતરમાં આઈએલ એન્ડ એન્ડ એફએસના એમડી તરીકે કોની નિમણૂક થઈ છે તો તાજેતરમાં આઈ એલ એન્ડ એફએસના એમડી તરીકે સી એસ રાજન જેની નિમણૂક થઈ છે ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો અહીંયા વાત થઈ છે આઈએલ એન્ડ એફએસ તો આઈએલ એલ એન્ડ એફએસનું ફૂલ ફોર્મ શું છે તો આઈએલ એન્ડ ઓફિસ એફએસનું ફૂલ ફોર્મ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ તેના હાલના એમડી તરીકે નિમણૂક થઈ છે સી એસ રાજન તો મિત્રો અહીંયા જે વિનીત નૈયર છે અને વિપિન આનંદ છે તેમના વિશે વાત કરીએ તો વિપિન આનંદી છે તો વિપી આનંદી છે તેઓ તેના સોરી વિનિત નૈયર છે તેઓ તેના વોઇસ ચેરમેન છે આ વિનિત નૈયર છે તેઓ તેના વોઇસ ચેરમેન છે અને વિપિન આનંદ વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી હા વિપિન આનંદ વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી તેઓ એલઆઈસી ના નવા એમડી બન્યા છે યાદ રાખજો જે વિપિન આનંદ છે તેઓ એલઆઈસી ના નવા એમડી બન્યા છે અને જે વિનિત નૈયર છે તેઓ આઈએલ એન્ડ એફએસના વાઇસ ચેરમેન છે મિત્રો એફએસ એફએસની વિશે વાત કરીએ કે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના થઈ હતી ઓગણીસો માં તેનું હેડક્વાર્ટર ક્યાં છે તો તેનું હેડક્વાર્ટર છે મુંબઈ તેનું મુંબઈ મુંબઈમાં છે તો તેના ચેરમેન કોણ છે અહીંયા આપણે જે વાત કરીએ એમાં તે ક્યાંય ચેરમેનની વાત આવી નથી તો તેના ચેરમેન છે ઉદય કોટક જી જે ઉદય કોટક વાત થઈ જેઓ કોટક મહિન્દ્રા બેન્કના ફાઉન્ડર છે તો હવે કોટક મહિન્દ્રા વિશે વાત તો કોટક મહિન્દ્રા વિશે તમને ખ્યાલ આપણે ચર્ચા કરી હતી કે યુપીઆઈ થ્રુ જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસથી જે પણ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ તેમાં ચાર્જ લેવાવાળી પહેલી બેંક બની છે કોટક મહિન્દ્રા બેંક તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક મહત્વના બીજો સવાલ છે કડી અને કાલોલ વચ્ચેના વિસ્તાર અન્ય કયા નામથી ઓળખાય છે મિત્રો અહીંયા યાદ રાખું કલોલ છે કાલોલ નથી કલોલ આવે તો ગાંધીનગર અને કાલોલ આવે તો પંચમહાલ એટલે કલી કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામથી ઓળખાય છે તેનો જવાબ છે ખાખરિયા ટપ્પા ઓપ્શન બી સાચો જવાબ છે મિત્રો પરીક્ષામાં આ સવાલ છે ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો તો સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ છે સતારા ઓપ્શન સી સાચો જવાબ છે સતારા નજીકમાં એક કાલેલી કરીને ગામ છે જે તેમનું જન્મ સ્થળ છે અને તે કાલેલીના નામ પરથી જ તેમની સરનેમ એટલે કે અટક બની છે કાલેલકર આ પણ તમારે યાદ રાખવું ચોથો સવાલ છે હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે તો તમને મિત્રો ખ્યાલ હશે પરીક્ષામાં પૂછાવાની ફરતી શક્યતા છે કેમ કે ચૂંટણીઓ આવી રહી છે અને તે પણ લોકસભાની ચૂંટણી જ આવી રહી છે તો અત્યારમાં જે હાલમાં કાર્યાન્વિત લોકસભા છે તે સોળમી લોકસભા છે ઓપ્શન સી સાચો જવાબ છે ત્યારબાદ છે પાંચમો સવાલ નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત નથી મિત્રો આ સવાલ મેં થોડો ચેન્જ કરીને પૂછેલો છે પરંતુ પરીક્ષામાં પૂછાય તેવો સવાલ છે તો નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત નથી તેનો જવાબ આવશે આઈડીબીઆઈ બેંક કેમકે આઈડીઆઈ બેન્કનું વિલીનીકરણ થઈ ગયું છે એક્વિઝિશન થયું છે એલઆઈસી દ્વારા એલઆઈસીએ તાજેતરમાં જ આઈડીએબીઆઈ બેન્કનું એક્વિઝિશન કર્યું છે જેથી રિઝર્વ બેંકે આઈડીબીઆઈને પ્રાઇવેટ બેંક ઘોષિત કરી દીધી છે એટલે આ બીજી બધી બેન્કો છે તે છે

નરેન્દ્ર મોદીજીને સન્માનિત કરવામાં આવ્યા મિત્રો તમને ખ્યાલ હશે કે તાજેતરમાં જ સાઉ સાઉ સાઉથ કોરિયાનું સીઓલ શાંતિ પુરસ્કાર છે તેનાથી પણ નરેન્દ્ર મોદીજીને સન્માનિત કરવામાં આવ્યા છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પૂછાઈ શકે છે ત્યારબાદ બીજો સવાલ છે તાજેતરમાં એડી બીના રિપોર્ટ અનુસાર એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો આર્થિક વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન છે તો મિત્રો અહીંયા ઓગણીસ વીસ પૂછ્યું છે તો ઓગણીસ માટે આવશે ઓપ્શન બી સેવન પોઈન્ટ ટુ અને વીસ આવશે ઓપ્શન એ સેવન હવે ગઈકાલના કરંટ અફેરમાંથી મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તારેલા છે જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવવાના છે પહેલો સવાલ છે કે તાજેતરમાં કયા દેશે દુનિયાનું સૌપ્રથમ પ્રથમ મોબાઈલ નેટવર્ક લોન્ચ કર્યું મિત્રો ગઈકાલે આપણે આના વિશે ડિસ્કસ કરી હતી કે જો સિટી પૂછે તો તે આવશે શાંઘાઈ ચાઈનાની પરંતુ દેશ પૂછે તો તે તમારા જવાબ મને આપવાનો છે તાજેતરમાં ઇન્ટરનેશનલ માઇન્ડ અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો તમે મારા કરંટ અફેર આજના જ કરંટ અફેર પ્રોપરલી જો ધ્યાન રાખીને જોયા હશે તો તમને જવાબ તમને આવડી જ ગયો હશે તો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને જનરલ નોલેજના સવાલને જવાબો મિત્રો મને હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરજો અને જે મિત્રો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા અથવા તો જ્યારે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આવેલ નોટિફિકેશન બેલાયકોને પ્રેસ કરજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે